સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, ખેડૂતો માટે હાઇબ્રિડ બિયારણ ખરીદવા માટે સરકાર આપે છે 7,500 રૂપિયાની સહાય. હાલની અંદર આ યોજના શરૂ છે. યોજનાની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ એની પહેલાં મિત્રો, ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઘંટડીનું નિશાન છે પ્રેસ કરવાનું ભૂલતા નહીં, કારણ કે નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પ્રથમ તમને મળતી રહેશે. આ વિડીયોની અંદર વાત કરીએ ફળ શાકભાજીના પાકોના બિયારણ ખરીદવા માટે છે મિત્રો સરકાર આપે છે સહાય. હાલ આના ફોર્મ છે આઈ ખેડૂતની પોર્ટલ પર ભરાઈ રહ્યા છે, જાણીએ તેની વિગતવાર માહિતી મિત્રો. હવે જો તમારે ફળ શાકભાજીના પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા હોય તો સરકાર છે આજીવન એક વખતાની અંદર સહાય આપે છે મિત્રો. હવે આ જે સહાય છે ને મિત્રો, હાલ અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એને જ મળવા પાત્ર થશે. અનુસૂચિત જનજાતિના ખેડૂતો આવે એના ખર્ચના 75% એટલે રૂપિયા 7,500 રૂપિયા હેક્ટર દીઠ છે સહાય મળશે. જે બેમાંથી ઓછું હશે એને મળવા પાત્ર થશે અને ખાતા દીઠ છે મહત્તમ 2 હેક્ટરની મર્યાદાની અંદર સહાય મળશે. બીજા અન્ય લોકોને જે સામાન્ય ખેડૂત છે, અનુસૂચિત જાતિના ખેડૂત છે, એના માટે બીજી યોજના છે એનો વિડીયો પણ આપણે બનાવીશું. પણ હાલ જે બાગાયતી યોજનાની અંદર હાઇબ્રિડ બિયારણ માટે છે, અનુસૂચિત જનજાતિ માટે છે, બીજી પણ યોજના છે એના વિશેષ આપણે વિડીયો બનાવીશું. તો આ વિડીયોની અંદર છે મિત્રો, ખાસ કરીને જે લોકો અનુસૂચિત જનજાતિની અંદર આવતા હોય એને ફોર્મ ભરવું હોય તો આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર ભરી શકે છે. છેલ્લી 15/5/2021 છેલ્લી તારીખ છે અને આમાં વધારે માહિતીની જરૂર હોય તો 800-150-1551 ઉપર કોલ કરી શકો છો. હવે મિત્રો, બિયારણના ઉત્પાદન અધિકૃત વિક્રેતા પાસેથી છે સારી ગુણવત્તાનું બિયારણ તમારે ખરીદવું પડશે. ડીબીટી દ્વારા માન્ય એડિક્શન થયેલી જે ટીસ્યુ લેબ હોય, જેવી કે જીએનએફસી હોય, જીએસએફસી હોય, કૃષિ યુનિવર્સિટી હોય, જે આપણે જૂનાગઢ છે, આણંદ છે, એવી જે ટીસ્યુ લેબ છે, જેવી નર્સરીમાંથી પ્લાન્ટિંગ મટીરિયલ છે ખરીદી કરવાનું રહેશે તમારે. વધારે માહિતી માટે તમે એનું ફોર્મ છે ઓફિશિયલી વેબસાઇટ છે આ ખેડૂતની, ત્યાં તમે ભરી શકો છો. અને તમે ફોર્મ ભરી અને તમારા ગ્રામસેવક અથવા તો તેની સલાહ લઈ અને ખેતીવાડી અધિકારી જે તાલુકા પંચાયતે હોય છે તાલુકા કક્ષાએ, ત્યાં તમે ફોર્મ જમા કરાવી શકો છો. ફોર્મ સાથે સાથે 8અ બેંક પાસબુકની ઝેરોક્સ અને આધાર કાર્ડ અને તમારો 8અનો દાખલો છે એ તમારે પંચાયતની અંદરથી નીકળી જશે. ત્યાં તમારે જઈ અને આ ફોર્મ સાથે આ બધા ડોક્યુમેન્ટ છે લઈને જમા કરાવવાના રહેશે પંચાયત ઓફિસમાં. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, બીજા મિત્રો સુધી શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને પણ સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.